હું આદિત્ય પંડ્યા આપ સૌને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ પાઠવું છું. ફાર્મર માર્કેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અને કપાસની બજાર વિશે આ વિડીયોમાં વાતચીત કરવાની છે. મિત્રો, ખાસ કરીને આપણે ન્યુયોર્ક વાયદાથી શરૂઆત કરીશું, એટલા માટે કે વાયદામાં ગઈકાલે જબરજસ્ત ઘટાડો હતો. આપણી ધારણા પ્રમાણે જ ન્યુયોર્કનો વાયદો ચાલી રહ્યો છે. આપણે આ અંગે અનેક વખત વાતચીત કરેલી જ છે કે 82 સેન્ટ નહીં વટાવે ત્યાં સુધી તેજીની કોઈ શક્યતા નથી, અને એવું જ થયું છે. વાયદો સખત ઘટીને ગઈકાલે જુલાઈ મહિનામાં 3 સેન્ટના આંકડામાં 73.15 સેન્ટ બંધ થયો અને ડિસેમ્બર વાયદો 73.35 સેન્ટ બંધ થયો. વાયદાની અંદર હવે નવા લેવલ શું બન્યા છે એના વિશે જણાવું તો અત્યારે 71 સેન્ટનું બોટમ છે અને જ્યાં સુધી 78 સેન્ટ નહીં વટાવે ત્યાં સુધી જુલાઈ વાયદામાં સુધારાની શક્યતા નથી લાગતી. અત્યારની સ્થિતિએ જો વાયદાની વાત કરવામાં આવે તો વાયદો 0.27 સેન્ટની મામૂલી બઢત સાથે જુલાઈમાં 73.42 સેન્ટના મથાળે ધારણામાં બોલાઈ રહ્યો છે. અને વિદેશી બજારો શા માટે ઘટી એના કારણો તમને આપી દઉં પહેલા, એ પછી આપણે લોકલ બજારની ખાસ કરીને કપાસની વાતચીત કરીશું. વિદેશી બજાર એટલા માટે ઘટી છે કારણ કે અમેરિકાના નવા પાકના આંકડાઓ આવ્યા છે અને વાવેતરની પ્રગતિનો રિપોર્ટ જે આવ્યો છે એની અંદર 70% વાવેતર પૂર્ણ થઈ ગયું છે અને લગભગ ગયા વર્ષની સરખામણીમાં જ વાવેતરની કામગીરી ચાલી રહી છે. વાવેતરમાં પ્રગતિ પાછલા સપ્તાહમાં લગભગ 12-15% જેટલી થઈ છે અને પાકની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો એ ઘણી સારી છે. 54% પાક સારી સ્થિતિમાં છે, એક્સલન્ટ એટલે કે ખૂબ જ સારી પરિસ્થિતિમાં હોય એવો 7% છે. 31% પાકની સ્થિતિ ઠીક ઠીક સારી કહેવાય. નબળા પાક માત્ર 5% છે અને 3% અતિ ખરાબ સ્થિતિમાં છે. એટલે હાલ પૂરતું પાક અંગે કોઈ જોખમ નથી દેખાતું, એટલે વાયદામાં થોડીક વેચવાલી આવી છે. અને બીજી વાત એ કરું કે જે પાકના વાવેતરના જે પ્રગતિના રિપોર્ટ્સ આવ્યા છે એ અત્યારે સારા ઉતારાનો પણ નિર્દેશ કરે છે કારણ કે અત્યારે ત્યાં વાતાવરણ ઘણું સારું છે. બીજી તરફ વાત કરીએ તો ત્યાં માગ પણ થોડોક ઘટાડો થયો છે કારણ કે ડિસેમ્બર મહિનામાં જે નવો પાક આવશે એની ધારણાઓ સારી દેખાય છે. આઈસ કોટન એક્સચેન્જ ઉપર સર્ટિફાઈડ કોટનના સ્ટોકની જો વાત કરીએ તો 2260 ગાંસડીનો વધારો થયો અને ફરીથી 1,25,675 ગાંસડી સુધી સ્ટોક પહોંચી ગયો છે. વાત કરીએ આપણે લોકલ બજારની તો લોકલ બજારમાં રાજકોટમાં 5,000-5,500 મણની આવક વેપારીઓના અંદાજ પ્રમાણે થઈ છે. ભાવમાં 5-10 રૂપિયાની મનમોળ પરિસ્થિતિ છે. 4G ક્વોલિટી 1450-1485 નો ભાવ છે. એ પ્લસ કેટેગરી 1410-1450, એ ગ્રેડ 1380-1410, બી પ્લસ 1340-1380, બી ગ્રેડ 1300-1340, સી પ્લસ ની અંદર 1250-1300 અને 1200-1250 સી ગ્રેડ એકદમ હલકા માલના ચાલી રહ્યા છે. અત્યારે જો વાત કરવામાં આવે તો 2024-25 ના જે પાક છે એની વાત કરીએ તો અત્યારે એવું લાગે છે કે વાવેતરની અંદર 15-25% સુધીનો ઘટાડો ગુજરાતની અંદર થઈ શકે છે. પછી વાવેતર થાય એના ઉપર સંપૂર્ણ આધાર રહેશે. વાત કરીએ ગુજરાતની શંકર ગાંસળીની તો એની અંદર આજે પણ 200-250 રૂપિયા નીચા બોલાય છે. 55,500 થી લઈ અને 56,000 રૂપિયાના ભાવ અત્યારે ચાલી રહ્યા છે. વાયદા બજારમાં ઘટાડો થવાને લીધે સ્થાનિક બજાર પણ ઢીલી છે. દેશાવરની જો વાત કરીએ તો દેશાવરમાં પણ આજે 200-250 રૂપિયા ઢીલા છે. પંજાબ, હરિયાણા, ઉત્તર રાજસ્થાનની અંદર 52,800, મધ્યપ્રદેશની અંદર 28 mmના 54,800, 31 mmના 58,700, 34 mmના 80,300, 35 mmના 82,400 ના ભાવ હતા. કર્ણાટક અને તમિલનાડુની વાત કરીએ તો 34 mmના 83,300 અને 35 mmના 85,500 રૂપિયાના ભાવ હતા. અત્યારે સારા સ્ટેપલ છે, સારી લંબાઈના જે રૂ છે એની માગ છે. દક્ષિણની મિલો જે ટેક્સટાઇલની છે એની અંદર એની ઘરાકી આવી રહી છે. સમગ્ર દેશની વાત કરીએ તો આવકો એકદમ ઘટીને 25,000 ગાંસડી થઈ ગઈ છે. ગુજરાતમાં માત્ર 7-8 હજાર ગાંસડીની આવક થાય છે. સમગ્ર ગુજરાતની અંદર જો વાત કરીએ તો અત્યાર સુધીમાં 78-79 લાખ ગાંસડીની આવકો સંપન્ન થઈ ચૂકી છે અને સમગ્ર ભારતની હોય તો 294-295 લાખ ગાંસડીની આવક સંપન્ન થઈ ચૂકી છે. કપાસની જો વાત કરવામાં આવે તો હાલ પૂરતું 1550 ઉપરની કોઈ તેજી હાલ પૂરતી નથી દેખાતી કારણ કે કપાસની આવકો હજુ પણ 50,000 મણ જેટલી માર્કેટિંગ યાર્ડમાં થઈ રહી છે. એટલે જે કિસાનોને તેજી વિશે પૂછતા હોય છે કે તેજી ક્યાં સુધી જઈ શકે તો આ એનો ટાર્ગેટ છે.
આ વિડીયોની અંદર બસ આટલી જ વાત કરીશ. ફરીથી મળીએ ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.